રાજકોટની પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થા પીડી માલવિયા કોલેજના નક્ષિસ સજ્જન એવા વસંતભાઈ માલવિયાએ આજીવન વિવાદથી દૂર રાખી શિક્ષણનું યજ્ઞકાર્ય અને યુગ કાર્ય દસકાઓ સુધી નિષ્ઠાથી ચલાવ્યું. હવે એવી વ્યક્તિઓએ સંસ્થાનું સુકાન સંભાળ્યું છે જેમને નીતિમત્તા અને નાડી નેફાનો સંબંધ નથી. અત્યારે બે ટ્રસ્ટીઓ પોલીસ રિમાન્ડ હેઠળ છે. પ્રિન્સિપાલ કમલેશ જાની પણ બચી શકે તેમ નથી. આવા સંજોગોમાં સૌરાષ્ટ્રની સૌથી જૂની એવી આ કોલેજની હાલત કફોડી થઈ ગઈ છે. અહેવાલ દિલીપ ગોહેલ. અત્યારે એક તો ઘણું બેડ ફિલિંગ થાય છે કે અત્યારે કોલેજમાં આવવામાં આવે છે, છતાં અમારે એક્ઝામ માટે કોઈ બી છે નહીં. બટ અમે બી કાંઈ કરી ન શકીએ, કારણ કે અમે કંઈ બોલી તો અમારા ઉપર વધારે પડતું બધું વ્યવહાર થાય ને બધું. કારણ કે પહેલાંથી જ અમને, અત્યારે તો એક્ઝામ ચાલુ છે, અમને બધાને અહીંયા ઊભા બી નથી રહેવા દેતા, એ છે. બટ અત્યારે જો આ માહોલ છે, હવે અમે બી શું કરી શકીએ એમાં અમને બી ખ્યાલ નથી. પણ અમને બી ટેન્શન છે કે અમારે શું થશે શું નહીં થાય. અમારા માટે એક્ઝામ માટે ઘણી બધી અસર પડશે, કારણ કે અત્યારે અમારે એક્ઝામ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે, ફાઇનલ એક્ઝામ છે અમારી. ખાસ કરીને હવે તમારે કોઈ માહિતી જોતી હશે, કઈ હેલ્પ જોતી હશે મેનેજમેન્ટની, તો ટ્રસ્ટી પણ નથી અને પ્રિન્સિપાલ નથી, તો તમને ખાસ કરીને મુશ્કેલી પડશે. ખૂબ મુશ્કેલી પડે. ખાસ કરી અમને બુક્સ માટે અરેન્જમેન્ટ એ બધી છે, પછી કોઈ બી મોટું તો મેનેજમેન્ટ નહીં થાય. જે પીડી માલવિયા કોલેજના પ્રિન્સિપાલ જાની સાહેબ ગુનો દાખલ થયો છે, જે ધરપકડ પોલીસે કરી છે, તો આજે આટલા બધા વિદ્યાર્થીઓ ભણશે, મેનેજમેન્ટ કેવી રીતે સંભાળશે, આપણે શું ચાર્જ આપ્યો છે? એટલે અત્યારે મને ઇન્ચાર્જ પ્રિન્સિપાલ પૂરતો બે દિવસનો ચાર્જ સોંપેલો છે, અને શનિવારથી પરીક્ષાઓ જે ચાલુ થાય છે એ સંદર્ભમાં અમે જરૂરી બધી જ વ્યવસ્થાઓ, વિદ્યાર્થીઓને કોઈ પણ મુશ્કેલી ન પડે એવી રીતે અમે વ્યવસ્થાઓ કરીએ છીએ. અત્યારે પણ વિદ્યાર્થીઓને હોલ ટિકિટનું શાંતિપૂર્ણ રીતે વિતરણ થઈ રહ્યું છે. ખાસ કરીને જે પ્રિન્સિપાલ તો હજી ક્યારે આવે ક્યારે ન આવે એનું કોઈ ફિક્સ નથી હોતું, તો કેટલા દિવસ સુધી આ પરીક્ષા ચાલવાની છે, તમે શું મેનેજમેન્ટ કરી અને વિદ્યાર્થીઓનું ભવિષ્ય ન બગડે માટે મહેનત કરશો? એટલે વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારની નુકસાની ન જાય એના માટે અમે પૂરેપૂરો સ્ટાફ, કોલેજનો ટીચિંગ અને નોન ટીચિંગ સ્ટાફ, વિદ્યાર્થીઓને કોઈ પણ સંજોગોમાં કોઈ જ જગ્યાએ હેરાનગતિ ન થાય અને શાંતિથી પરીક્ષા આપી શકે. શનિવાર 19 તારીખથી બીજી પરીક્ષા, પહેલા સેમેસ્ટરની પરીક્ષાઓ શરૂ થાય છે કે જે 28 તારીખે પૂરી થઈ છે, અને 24 તારીખથી વેકેશન ખુલે છે, પણ વર્ગો આ પહેલા સેમેસ્ટરની પરીક્ષાઓ પૂરી થાય બાદ રાબેતા મુજબ શરૂ થઈ જશે. ખાસ કરીને વિદ્યાર્થીઓની વાત કરી, પણ આપણે એ વાત કરી કે મેનેજમેન્ટમાં પણ નાના મોટા કામ હોય, તો એ વિષય બધા જે પ્રિન્સિપાલ નથી તો મેનેજમેન્ટ કઈ રીતે કામ કરશે? એના હાલના સંજોગોમાં મારી પાસે કોઈ એવો વ્યવહાર ઉકેલ જે શક્ય હશે એ કરશે. સાહેબ, પોલીસે કઈ નિર્ણય લેવો પડે? ખાસ કરીને ટ્રસ્ટી ઉપર પણ FIR ફાટી છે, એની ઉપર પણ ગુનો દાખલ થયો છે, તો હવે તંત્ર કઈ રીતે ચાલશે? સરકાર અને યુનિવર્સિટીના માર્ગદર્શન પ્રમાણે આગળની કાર્યવાહી કરશે. આજે મારી પાસે બિલ્ડિંગ છે, એ PD માલવિયા કોમર્સ કોલેજનું બિલ્ડિંગ છે. અહીંયા આગળ પ્રિન્સિપાલ અને ટ્રસ્ટી બે ઉપર પોલીસે ગુનો દાખલ કર્યો છે. નવાઈની વાત એ છે કે આજે કોલેજમાં પરીક્ષા ચાલી રહી છે, તો આજે કોઈ પણ જવાબદાર માણસ નથી. જોવાનું એ રહ્યું કે હાલ જે વિદ્યાર્થીઓ છે એ રામ ભરોસે પરીક્ષા આપી રહ્યા છે. કેમેરામેન દિલીપ ગોહિલ સાથે પ્રવીણસિંહ ઝાલા, હેલો સૌરાષ્ટ્ર.